નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. મહીસાગર જિલ્લામાં આજે 120 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી. કેશોદ તાલુકામાં ઠેર ઠેર પીરા ફૂલોથી ખીલી ઉઠ્યા ગળમારાના વૃક્ષો. પંચમહાલના શહેરામાં કોરોનાની મહામારી ઘટવાની જગ્યાએ પોઝિટિવ કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જાફરાબાદમાં વાવાઝોડાના કારણે તબાહી સર્જાઈ, છતાં પણ લોકોની સેવા કરતા બાઉભાઈ ગટીવારા. જામજોધપુરમાં માર્કેટયાર્ડ દ્વારા 2 એમ્બ્યુલન્સનું લોકાર્પણ, પૂર્વ મંત્રી સહિતના અગ્રણી રહ્યા ઉપસ્થિત. દીવમાં તખતે વાવાઝોડાના કારણે છેલ્લા 6 દિવસથી લાઇટો ગુલ થતા ઓવરહેડ પાણીની ટાંકીઓ ભરવા માટે પડતી મુશ્કેલીમાં માનવતા મહેકી. રાજસ્થાન પોલીસે ગુજરાત બોર્ડર પાસેથી 4.5 કરોડ ઝડપી પાડ્યા. ક્યાંક ને ક્યાંક 2 નંબરી રૂપિયાની હેરાફેરી થતી હોય છે, ત્યારે આવા રૂપિયાને અટકાવવા પોલીસે સફર નીવડી. દહેગામ તાલુકામાં ભારે વાવાઝોડાથી કેરીઓ અને જાંબુના પાકોને ભારે નુકસાન થયું હોવા છતાં નુકસાન વળતર નહીં મળતા ખેડૂતો લાચાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે કાર્યરત પ્રયાસ ગ્રુપ દ્વારા કમાલપુર ખાતે આવેલ સ્મશાનની સફાઈ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટ સરગવાનો સિલસિલો યથાવત. ગઈ રાત્રિએ પ્રાંતિજ પંડેવાસ ખાતે ફરી સ્ટ્રીટ લાઇટ સરગવાની ઘટના સામે આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા હજામચોરા ખાતે બજારમાં રોડ વચ્ચે અડચણરૂપ શાકભાજીની લારી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના માવાની મુવાડી ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લિટર દેશી દારૂ સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટીએમસી કાર્યકરોના ડરથી ભાજપના કાર્યકરે કરી આત્મહત્યા. એક તો મહામારી, ઉપરથી પ્રધાન અહંકારી રાહુલ ગાંધી. સુરતમાં ભાજપના એમએલએ ઝાલાવડિયા બન્યા લે ભાગુ ડોક્ટર. દિલ્હીમાં 31 મે સુધી લોકડાઉન રહેશે કેજરીવાલ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં તોફાની વાવાઝોડાએ તાલુકાના ખેતરોમાં ખેડૂતના આંબાના પાકો, કેરીઓ અને જાંબુડાના પાકોને ભારે નુકસાન થયું હોવા છતાં જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીને ખેડૂતોના પ્રશ્નો બાબતે ફોન ઉપર વાત કરતા જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નુકસાન કોને મળશે જે ખેડૂતોના સર્વે નંબરમાં સેઢા ઉપર આંબા કે જાંબુડાના ઝાડને જે પાક તૈયાર હશે તેને નુકસાન થયું હશે તો નુકસાન વળતર મળશે નહીં, અને પ્લોટમાં જેને વાવેતર કર્યું હશે તેને જ મળશે, તો પછી ગરીબ લોકો માટે સરકારી કાયદો બનાવ્યો નથી. સર્વે નંબરના પ્લોટમાં જ વાવેતર કર્યું હોય તેને નુકસાની વળતર મળે તો દહેગામ તાલુકાના ખેડૂતોએ સેઢા ઉપર આંબાના અને જાંબુડાના વૃક્ષો વાવ્યા હોય અને વાવાઝોડાથી ભારે નુકસાન થાય તો ગરીબ પરિવારોને લાભ ન મળે તેમાં મોટો અન્યાય થઈ રહેલો દેખાય છે. તો સરકાર ગરીબોને ન્યાય આપતી નથી. ગામડામાં ગરીબો ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે ત્યારે જો આંબાના પાકને ભારે નુકસાન થયું હોય તો ખેડૂતોને રાતા પાણીએ રોવા સિવાય કોઈ આરો નથી. તો સરકારે આ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લેવી જોઈએ અને તાકીદે નુકસાન વળતર મળે તેવું આયોજન થવું જોઈએ. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.